સુપ્રભાત બાળકો સંતકૃપા વિદ્યાલય તરફથી આપણું સ્વાગત કરું છું કેમ છો બાળકો મજામાં છો ને આજે આપણે સામાન્ય જ્ઞાનમાં પેજ નંબર ચૌદ ઉપર જંગલી પ્રાણીઓને ઓળખવાના છે આગળ આપણે ઉપયોગી પ્રાણીઓ ઓળખ્યા પ્રાણીઓના બચ્ચાને ઓળખ્યા પાલતુ પ્રાણી ઓળખ્યા આજે આપણે જંગલમાં રહેતા જંગલી પ્રાણીઓને ઓળખવાના છે તો બાળકો પ્રથમ ચિત્ર જોશું સિંહનો છે સિંહ છે એ જંગલમાં રહે છે અને સિંહ છે એ જંગલનો રાજા કહેવાય છે બાળકો તમે વાર્તા તો ઘણી બધી સાંભળી હશે કે જંગલનો રાજા કોણ છે તો સિંહ છે પછીનું ચિત્ર છે વાઘ વાઘ છે એ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે અને કેટલાક પ્રાણીઓના બાળકો આપણે જોશું કે પગમાં નહોર એટલે નખ હોય છે તો વાઘના પગમાં જોશું કે નહોર હોય છે સિંહના પણ પગમાં નહોર એટલે કે નખ હોય છે પછીનું ચિત્ર છે ગેંડાનું તો ગેંડો છે એ શરીરે ભારે હોવા છતાંય કલાકે પચાસ કિલોમીટર ઝડપી દોડી શકે છે પછી છે વાંદરો તો વાંદરો તો એક જગ્યાએથી બીજી જગ્યાએ ઝાડ ઉપર કૂદાકૂદ કરે છે અને એ બધા પ્રાણીઓ જંગલમાં રહે છે પછીનું ચિત્ર જોશું કે રીંછ છે રીંછમાં પણ બાળકો જાતી હોય છે કાળો રીંછ ભૂરો રીંછ અને એની આયુષ્ય વીસથી ત્રીસ વર્ષની અંદર હોય છે અને રીંછનું હૃદય છે એ એક મિનિટમાં ચાલીસ વખત ધબકે છે પછીનું ચિત્ર છે હાથી તો હાથી છે એ લાંબી સૂંઠવાળું પ્રાણી છે અને એના મોટા મોટા દાંત દેખાય છે અને એ જંગલમાં રહે છે હાથીમાં પણ કાળા હાથી ભૂરા હાથી વગેરે હાથી જોવા મળે છે હાથીમાં પણ જાતી હોય છે પછીનું ચિત્ર જોશું જીબ્રાનું છે તો બાળકો જીબ્રાના શરીર ઉપર આપણે જોશું તો કાળા અને સફેદ રંગના પટ્ટા દેખાય છે પછીનું ચિત્ર છે ચિત્તો તો ચિત્તાના શરીર ઉપર પણ આપણે જોશું તો કાળા અને પીળા રંગના ગોલ ડોટ ડોટ એટલે કે ગોલ ગોલ જોવા મળે છે એના શરીર ઉપર અને ચિત્તો છે એ ઝડપી પ્રાણી છે આ બધા પ્રાણીઓ છે એ માંસાહારી પ્રાણીઓ છે બીજા પ્રાણીઓનો શિકાર કરે છે અને કેટલાક તો પ્રાણીઓ માંસ વગેરે ખાય છે તો કેટલાક પ્રાણીઓ જંગલમાં રહે છે તો પણ ઘાસન ખાય છે અને તેમના પગમાં ખરી હોય છે પછીનું ચિત્ર છે હરણ હરણ પણ બાળકો જંગલમાં રહે છે પછીનું ચિત્ર છે વરુ એના પછીનું ચિત્ર છે જીરા તો જીરા છે એ બાળકો લાંબી ડોકવાળું લાંબી ગરદનવાળું પ્રાણી છે અને એના શરીર ઉપર આપણે જોશું કે અલગ અલગ ભાત દેખાય છે ચોરસ અને ગોળ એવી રીતે અલગ અલગ જાતની ભાત દેખાય છે પછીનું ચિત્ર છે શિયાળ તો શિયાળની પણ બાળકો તમે વાર્તા સાંભળી હશે લૂચું શિયાળ શિયાળ એ લૂચું હોય છે ઘણી વાર્તામાં આપણે સાંભળી છે અને આ પ્રાણીઓ છે એ આપણે પ્રાણી સંગ્રહાલયમાં જોઈ શકીએ છીએ સર્કસમાં પણ જોઈ શકીએ છીએ તો બાળકો આજે આપણે જંગલી પ્રાણીઓને ઓળખ્યા અસ્તુ